પેટીએમ ચલાવનારી કંપની 190 કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેર નોંધણીના પ્રથમ દિવસે જ ધડાકાભેર પડી ભાંગ્યા, જે કોઈ નવી વાત નહોતી. શેરબજારમાં સામાન્ય રીતે કોઈ વ્યક્તિ કોઈ પણ મોટી કંપની વિશે સરળતાથી ખરાબ બોલવા માંગતી નથી. તેથી જ પેટીએમ વિશે પણ જાણકારોએ સીધું કહ્યું નહોતું કે તેમાં પૈસા રોકો, પરંતુ તેમણે પૂરતા સંકેતો આપ્યા હતા કે અહીં પૈસા ન રોકો તો સારું રહેશે. દેશનો સૌથી મોટો આઈપીઓ લાવીને પેટીએમ દ્વારા માર્કેટમાંથી 18,300 કરોડ રૂપિયાની માતબાર રકમ ઉપાડી લેવામાં આવી. લિસ્ટિંગના દિવસે જ કંપનીની માર્કેટ કેપ 39,000 કરોડ રૂપિયા ઘટી ગઈ હતી. જે લોકોએ 2,150 રૂપિયામાં શેર ખરીદ્યો હતો તેમને પહેલા જ દિવસે ઓછામાં ઓછા 9% અને વધુમાં વધુ 27% નુકસાન ભોગવવું પડ્યું હતું. પેટીએમના શેરમાં હજુ પણ ઘટાડો થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે, કેમ કે એક મોટી આંતરરાષ્ટ્રીય બ્રોકરેજે પેટીએમનો સાચો ભાવ 1,200 રૂપિયા જણાવીને તેને અંડર પરફોર્મનું રેટિંગ આપતો રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ લિસ્ટિંગના દિવસે બજાર ખુલતા પહેલા જ આવી ગયો હતો. હવે તો સોમવારે બજાર ખુલ્યા બાદ જ ખબર પડશે કે જે રોકાણકારોએ હજુ સુધી શેર નથી વેચ્યા કે પછી પહેલા દિવસે શેર ન વેચી શક્યા તેઓ આગળ શું કરશે. કારણ કે હવે તમામ જાણકારો કહી રહ્યા છે કે જે પણ ખોટ થઈ રહી છે તેને ભોગવીને પણ પેટીએમના શેરમાંથી નીકળી જવું જોઈએ. વાત માત્ર પેટીએમની નથી, વાત એ લોકોની છે જેણે તમામ જાણકારોની સલાહ અને ચેતવણીને અવગણીને પેટીએમના આઈપીઓમાં અરજી કરી. 10 મ્યુચ્યુઅલ ફંડ્સ છે જેમના મેનેજરોએ આ ઘટનામાં એન્કર ઇન્વેસ્ટર તરીકે પોતાના ફંડના પૈસા લગાવ્યા. તેઓ તો ભણેલા ગણેલા અને આ વ્યવસાયને સારી રીતે સમજનારા લોકો હતા. તેમના પર તો પોતાના રોકાણકારોના પૈસા સુરક્ષિત રીતે આગળ વધારવાની જવાબદારી છે, તો તેમને પણ શું થઈ ગયું હતું? તેનો જવાબ છે ફોમો, એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. એવા અનેક આઈપીઓ આવી ચૂક્યા છે જેણે રોકાણકારોને ઘણો ફાયદો અપાવ્યો હોય. આ કારણથી જ આઈપીઓમાં લોકોએ મોટી સંખ્યામાં રોકાણ કર્યું અને ઘણા ઓછા લોકોને જ શેર મળ્યા. વર્ષ 2021માં મોટી સંખ્યામાં આઈપીઓ આવ્યા હતા. અંદાજે 50 કંપનીઓ લિસ્ટ થઈ હતી, જેમાંથી લિસ્ટિંગના દિવસે 31% કંપનીઓએ કમાણી કરી હતી. ખરાબ લિસ્ટિંગનો અર્થ એમ નથી કે કંપનીનો વ્યવસાય સારો નહીં ચાલી રહ્યો હોય. ઇતિહાસમાં એવા અનેક ઉદાહરણો છે જ્યારે કંપનીનો આઈપીઓ સંપૂર્ણ રીતે ન ભરાયો હોય અથવા લિસ્ટિંગના દિવસે ઓછી કિંમત મળ્યા બાદ પાછળથી કિંમત ઉછળી હોય. પેટીએમ પોતાના ક્ષેત્રની દિગ્ગજ કંપની છે. કંપનીના આઈપીઓ ખરીદનારા મોટાભાગના લોકો દિવસમાં 3-4 વખત આ એપ્લિકેશનનો ઉપયોગ કરતા જ હશે. આથી દેખીતું છે કે લોકોને લાગે કે કંપની ખૂબ સારો વ્યાપાર કરી રહી છે અને તેથી તેમાં રોકાણ કરવા માટે લોકો ઉમટી પડ્યા. પરંતુ આ બાબત ઘણા ઓછા લોકોને ખબર હતી કે કંપની જેટલો વેપાર કરે છે તેમાંથી મોટાભાગની રકમ ખર્ચ થઈ જાય છે. સૌથી મોટી રકમ બેંકો પાસે જતી રહે છે. ખર્ચાને બાદ કરતા કંપની ખૂબ જ નુકસાનમાં ચાલી રહી છે. કેટલાક લોકો આ તમામ બાબતો જાણતા હોવા છતાં પણ એ ડરથી અરજી કરવા લાગ્યા કે ઇસ્યુ થયા બાદ જો શેરના ભાવમાં તેજી આવશે તો તેઓ કમાણીની બહુ મોટી તક ચૂકી જશે. તેને જ કહેવાય છે ફોમો, એટલે કે ચૂકી જવાનો ડર. જે સમયે બજારમાં તેજી હોય છે ત્યારે ડરનો ફાયદો ઉઠાવવા પણ ઘણી બધી કંપનીઓ મેદાનમાં ઉતરે છે. તેમના મર્ચન્ટ બેન્કર અને લીડ મેનેજર કંપનીના સોનેરી ભવિષ્યના સપના બતાવીને ઊંચા ભાવે શેર વેચવામાં સફળ થઈ જાય છે. પરંતુ બાદમાં જ્યારે ભાવ ન મળે અથવા તો ખોટ જાય ત્યારે તેમાં પૈસા લગાવનારા લોકો માત્ર ખોટ નથી ભોગવતા, પરંતુ મોટાભાગના લોકો શેરબજાર છોડીને ચાલ્યા જાય છે અને ફરી ક્યારેય પરત ન આવવાનું વચન પાડી લે છે. છેલ્લા 1 વર્ષમાં માર્કેટમાં 2 કરોડથી વધુ નવા રોકાણકારો આવ્યા છે. હવે સેબી કહે છે કે તેઓ આ વાત ગંભીરતાથી મૂકશે કે આઈપીઓની જાહેરાતોમાં જોખમનો ઉલ્લેખ પ્રમુખતાથી કરવામાં આવે, જેથી તેમાં કયા કયા જોખમો છે તે અંગે સ્પષ્ટ અને મોટા અક્ષરોમાં જાણકારી આપી શકાય. એ વાત પણ સ્પષ્ટ કરવાની જરૂરી છે કે આઈપીઓ જ શેરમાં પૈસા રોકવા માટે સોનેરી તક નથી. કેટલાક મોટા જાણકારો તો દ્રઢપણે કહે છે કે જો માર્કેટમાં સારા શેર ખરીદીને લાંબો સમય ટકવું હોય તો આઈપીઓથી દૂર જ રહેવું જોઈએ. શેરબજારમાં અગાઉથી લિસ્ટેડ કંપનીઓના શેર ખરીદીને આપ વધુ સારી કમાણી કરી શકો છો. આઈપીઓમાં અરજી કરનારા લોકોએ એટલી મહેનત તો કરવી જ જોઈએ કે કંપનીની તમામ જાણકારી મેળવી લે અને જેટલા રૂપિયામાં શેર ખરીદ્યો હશે તેની મૂળ કિંમત પરત મેળવવામાં કેટલો સમય લાગી શકે છે અને કંપની કેટલી ઝડપથી નફો મેળવીને અથવા તો વેપાર વધારીને તે સમયને ઓછો કરી શકાશે વગેરે જાણકારી મેળવી લેવી જોઈએ.